બાળકો માટે સૌથી મહત્વનો સમય એટલે વેકેશન. બાળકો હોય કે પછી મોટેરા, તમામ વેકેશન આવતાની સાથે જ અવનવી જગ્યાએ જવા માટે, અવનવી રમતો રમવા માટે તૈયારી કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે એ તમામ રમતો પૈકી ભારતમાં શોધાયેલી કેટલી રમતો છે અને ભારતની પરંપરાગત રમતો કઈ છે? તો ચાલો આજે એ વિશે માહિતી મેળવીએ. નોલેજ કોર્નરમાં આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. ભારત પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે. ભારતની કેટલીક શારીરિક અને માનસિક કૌશલ્યની રમતો આજે પણ પ્રચલિત છે અને વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તો એવી જ કેટલીક રમતોનો પરિચય રસપ્રદ છે. ભારતીય રમતો વિશે વાત કરતા શરૂઆત કરીએ હુતુતુ. યસ, કબડ્ડી. કબડ્ડી એ ભારતની સૌથી પ્રાચીન રમતો પૈકીની એક છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 1500 સમયની આ રમત છે. ત્યારથી આ રમતે લોકોના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કબડ્ડી એક સામૂહિક રમત છે જે મુખ્ય રૂપે ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત દેશમાં રમાય છે. કબડ્ડી નામનો પ્રયોગ પ્રાયઃ ઉત્તર ભારતમાં કરવામાં આવે છે, જ્યારે આ રમતને દક્ષિણ ભારતમાં ચેડુગુડુ અને પૂર્વ ભારતમાં હુતુતુ નામ વડે પણ ઓળખવામાં આવે છે. લાઠી દાવ યુવાનોમાં સૌથી ફેમસ અને ક્રેઝ ગણાતી ગઈ. લાઠી ફેરવવી તે એક કળા છે. લાઠી દાવ ભારતની આગવી પ્રાચીન રમત છે. બ્રિટિશરોમાં પણ તે ખૂબ જ લોકપ્રિય થયેલી. વાંસની લાકડી, સોટી, જેસ્ટિકા કે તાણાને કાંજી ચડાવતી વેળા વપરાતી એક પ્રકારની લાકડી અને લાકડી ફેરવવાની કસરતે આ એક પ્રકારની ખાસ રમત છે. પછી વાત કરીએ ચોપાટની. મહાભારત સમયની નામચીન રમત એટલે ચોપાટ. ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે રમાતી ચોપાટ ભારતની પ્રાચીન બુદ્ધિગમ્ય રમત છે. આ રમત ચાર વ્યક્તિ દ્વારા પાસા ફેંકીને રમાય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો ચોપાટ રમ્યાની કથાઓ પણ આપણે સાંભળેલી છે. કેટલાક પ્રતમાં તેને 25 કહેવામાં આવે છે. અંગ્રેજો અને મુગલોમાં પણ આ પ્રિય રમત હતી. અંગ્રેજીમાં તેને લૂડો કહેવામાં આવે છે. જોકે વાસ્તવિકતામાં લૂડો અને ચોપાટની રમતમાં ખૂબ જ અલગ છે. અત્યારે લોકો ચોપાટ કરતા લૂડો રમવાનું વધારે પસંદ કરતા હોય છે. હમણાં જ 7મ આઠમ ગઈ છે અને આ પર્વમાં સૌથી વધારે જો કોઈ રમત રમાતી હોય તો એ છે 52 પત્તાનો ગંજીફો. 52 પત્તા એટલે કે જાણીતી અને લોકપ્રિય રમત. 52 પત્તા ભારતમાં શોધાયેલ વિશ્વના દેશોમાં તે જુદી જુદી રીતે રમાય છે. ગંજીફાના પત્તાની શોધ ચીન દેશમાં થઈ. લગભગ ઈસવીસન સન 9 તેંગ શાસન દરમિયાન 1618-907 કે જ્યાં રાજકુમારીના મિત્રો અથવા સગા વહાલાઓ આ પત્તાની રમત રમતા અને અત્યારે પણ આ રમતને લઈને લોકોમાં અનેરો જ રસ જોવા મળતો હોય છે. પછી વાત કરીએ સાપ સીડી. સાપ અને સીડી જેને ચ્યુટ્સ અને સીડી તરીકે પણ ઓળખવામાં આવે છે એ એક પ્રાચીન ભારતીય બોર્ડ ગેમ છે જે સદીઓ પહેલા રાજા અને તેના રાજ્યના લોકો રમતા. હવે તે કુટુંબ સાથે તમામ ઉંમરના લોકો દ્વારા રમવામાં આવે છે. તે એક સંપૂર્ણ કૌટુંબિક રમત છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો પણ આ ડાઇસ બોર્ડ ગેમ રમવામાં કલાકોની મજા માણી શકે છે. સાપ સીડી ભારતની પ્રાચીન રમત છે અને તેને મોક્ષ પથ કે પરમ પદ સોપાનમ પણ કહેતા. આ માત્ર રમત નથી પરંતુ નૈતિક મૂલ્યો પણ શીખવે છે. પછી વાત કરીએ મલ્લાખંભ. એક રમત છે કે જે શક્તિ અને બજાણિયાના કૃત્યોનું સંયોજન બતાવે છે. જીમેટ્સ અટકી અથવા સ્થિર લાકડાના ધ્રુવ દોરડા પર શેરડી પર હવાઈ યોગ અને અન્ય બજાણિયાના કૃત્યોમાં સ્પષ્ટ મુદ્રાઓ આપે છે. મધ્યપ્રદેશ તેને રાજ્યની રમત તરીકે પોતાનું ઘોષિત કર્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય ફેડરેશન જેવા કે મલ્લખંભ ફેડરેશન ઓફ વર્લ્ડ MCW અને દક્ષિણ એસોસિએશન મલ્લખંભ ફેડરેશન પણ જોવા મળે છે. આ ભારતની પ્રાચીન સંસ્કૃતિની રમત છે. પછી વાત કરીએ સિલંબામની. મૂળ પ્રાચીન તમિળ સાહિત્ય સિલંબામ એક માર્શલ આર્ટ છે જે મૂળ દક્ષિણ એશિયાની છે. તે સામાન્ય રીતે સિલંબમ નામના વાસ અથવા તો સાગની લાકડી સાથે સંકળાયેલું છે. પરંતુ તે લાકડી એકમાત્ર શસ્ત્ર હોવાથી પ્રતિબંધિત નથી. કટ્ટી એટલે કે ચાકુ, અરુવલ એટલે કે સિક્કલ અને કુત્તુ કટાઈ એટલે કે નક્સલ ડસ્ટર એક કલાકમાં પણ જે ઘણા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી કેટલાક છે. સિલા એટલે કે સિલંબમ એશિયા સિલંબમની સત્તાવાર આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ છે. પછી વાત કરીએ જલ્લીકટ્ટુ કે એ તમિલનાડુમાં પોંગલ પ્રસંગે ઉજવવામાં આવતી એક અનન્ય રમત છે. આ રમતમાં બળદને ભીડમાં મુક્ત કરવામાં આવે છે અને સહભાગીઓ શિંગડા અને બળદના કૂદકાને પકડી રાખે છે. જો સહભાગીઓ બળદને પકડી રાખે અને બળદને રોકવાનું સંચાલન કરે તો તેને વિજય જાહેર કરવામાં આવે છે. જોકે આ રમતમાં માણસોના મૃત્યુ થતા અને બળદોની પણ ખરાબ સારવારને કારણે હંગામી રીતે તેને પ્રતિબંધ જોવા મળ્યો હતો અને 2017 પણ ઓછું થયું હતું જ્યાં લોકો માટે રમત ચાલુ રાખવા માટે નવા કાયદા પણ બનાવવામાં આવ્યા હતા. પછી વાત કરીએ વલ્લમકાલીની. જલ્લીકટ્ટુની જેમ જ આ રમત કેરળમાં ઓણમના ઉત્સવ પ્રસંગે જ બનાવવામાં આવે છે. વલ્લમકાલી એ નૌકાઓની લંબાઈને કારણે
સાપ બોટ રેસ તરીકે પણ ઓળખાય છે. તે અતિ લોકપ્રિય પર્યટક પણ આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. વલ્લમકાલીની સૌથી લોકપ્રિય ઘટનાઓમાંની એક નહેરુ ટ્રોફી બોટ રેસ, કે જે રમતની એક ખૂબ જ પ્રતિષ્ઠિત ઘટના છે અને ભારતની સાંસ્કૃતિક રમતો પૈકી પણ તેને ગણવામાં આવે છે. પછી છેલ્લી સૌથી લોકપ્રિય રમત એટલે ખોખો, કે એક લોકપ્રિય ટેગ રમત છે જે મૂળ મહારાષ્ટ્રની છે. આકસ્મિક અને વ્યવસાયિક રીતે રમ્યા તે રમતમાં ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા અવાજમાંથી તેને નામ મળ્યું છે ખોખો. રમતની લોકપ્રિયતા વિશ્વભરમાં ગઈ છે અને જેણે આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશનની પણ સ્થાપના 2018માં કરી અને તે પછીથી એશિયન ચેમ્પિયનશિપ જેવી ઘણી ઇવેન્ટ્સમાં પણ આ ગેમ જોવા મળે છે. તે ટીમમાં 9 ખેલાડીઓ ઘૂંટણ પર બેઠા છે અને જ્યારે 3 ખેલાડીઓ વિપક્ષ દ્વારા ટેગ કરવાનું ટાળે છે અને અત્યારે પણ બાળકોમાં સૌથી લોકપ્રિય ગણવામાં આવે છે. તો આ હતી અવનવી ભારતીય સંસ્કૃતિની ગેમો. તમે કઈ ગેમ રમવાનું પસંદ કરશો એ કમેન્ટ્સમાં જણાવજો. હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.